થોડા સમય પૂર્વે દેશના વડાપ્રધાને તમામ પ્રધાનોની ગાડીઓ ઉપરની લાલ લાઇટ ઉતરાવી દઈ વીઆઈપી કલ્ચરને નાબૂદ કરવાની વાત કરી હતી. પરંતુ એવી અનેક બાબતો છે જેમાં આજે પણ વીઆઈપી કલ્ચર યથાવત છે, જેને સમર્થન આપતા દ્રશ્યો જોવા મળ્યા છે છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં. આજે પાવી જેતપુર ખાતે કેન્દ્રના રાજ્યકક્ષાના આદિજાતિ વિભાગના પ્રધાન જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં યોજાયેલા સબકા સાથ સબકા વિકાસ કાર્યક્રમમાં આવેલા લોકો માટે તંત્ર દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ લોકોને આ ફૂડ પેકેટ જે રીતે આપવામાં આવી રહ્યા છે તે જોઈને તમને પણ આશ્ચર્ય થશે. કોઈ આપાત પરિસ્થિતિમાં કોઈને હવાઈ માર્ગે ફૂડ પેકેટ ફેંકતા દ્રશ્યો તમે કદાચ જોયા હશે, પરંતુ અહીં તો નજારો કંઈક અલગ જ છે. જાણે કોઈ ભિક્ષુકોને પણ ન અપાય તે રીતે આ કાર્યક્રમમાં આવેલા આદિવાસી લોકોને ફૂડ પેકેટ ઉછાળી ઉછાળીને આપવામાં આવ્યા હતા, જેમાં કોઈને હાથ લાગ્યું તો કોઈને નહીં. આપ જોઈ શકો છો, એક દિવ્યાંગ પોતાની ટ્રાયસિકલમાં બેઠો બેઠો ફૂડ પેકેટ માટે હાથ લંબાવી રહ્યો છે. તો બીજી તરફ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપના પદાધિકારીઓ માટે વિશ્રામ ગૃહ ખાતે જમવા માટે સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં વિશેષ સુવિધા કરવામાં આવી હતી, જ્યાં આરામથી તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ એટીસથી બેસીને વાનગીઓ આરોગી શકે છે, જે જોઈને ચોક્કસ વીઆઈપી કલ્ચર હજુ યથાવત છે તેને નકારી નહીં શકાય. તો કાળઝાળ ગરમીમાં આયોજિત કરાયેલા કાર્યક્રમમાં આવેલા લોકો બોર થઈ મીઠી નીંદર માણતા પણ નજરે પડ્યા હતા. અલ્લા રખા પઠાણનો રિપોર્ટ, નસવાડી.